सद्गुरुदेव की जय, परम पिता परमात्मा की जय। गुरु पंकज गुंज सबुज लोक पुजाय, शिविरंदि शारदा गुरु तनाज सदाय। सद्गुरु ने अंदर गुरु कृपा थी जे आ सत्संग आपणे कहीए ते परमात्मानी असीम कृपा थी जे व्यक्ति सत्संग ने अंदर प्रीति राखे तेनी ऊपर परमात्मानी असीम कृपा होय छे। परम सुख परमात्मानी भक्ति ने अंदर होय छे। जे संसार ने अंदर सुख आवे छे ते क्षणिक होय छे, कारण ते सुख अने दुख बन्ने आवे छे। परम सुख नहीं, सुख आव्या पछी सुख क्यारे जाय नहीं। ते सुख पोताना गुरु कृपा थी आत्मज्ञान, आत्माने ओळखवा नथी, પોતાનું સ્વરૂપ ઓળખવાથી, 52 સ્વરૂપ છે તે ઓળખવાથી, ચેતન શક્તિ છે તે ઓળખવાથી, પોતાની અંદર પરમ સુખ જન્મ મરણના ચક્રમાંથી વ્યક્તિ નીકળી જાય છે। તો એવી જ રીતે ગુરુ પ્રત્યે પ્રીતિ રાખવી, જો કે ગુરુ જે છે એ પોતાની અંદર જ હોય છે। સારું મોડું જે સંસારની અંદર દેખાય છે તે માયા છે, અને સારા મોડા માનવીઓ પણ હોય છે, પરંતુ આપણે તો પરમાત્માને અલગ પુરુષને ઓળખવાની વાત છે। એટલે સારું મોડું જોયા વગર પરમ તત્વ નિર્વાણ પંથને માર્ગે જવા માટે, અલગ અવિનાશીનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સત્સંગની અંદર પ્રીતિ રાખવી, અને સાચા ગુરુ કે અનુભવી પુરુષનો સંગ કરવો, વચની પુરુષ હોય કે એવા પુરુષો હોય એમનો સંગ કરવાથી ખૂબ જ લાભ થાય છે, માટે મોક્ષને માર્ગે તો જવાય છે। હવે જે પરમ સુખ છે તે પોતાનું સ્વરૂપ છે, પોતાના પાહેથી ત્રણ વેત સુધી મન ક્યાંય જાય નહીં, ત્યાર પછી તમને આત્માનું જ્ઞાન થાય। આત્માના જ્ઞાન પછી આત્માને સિદ્ધ કરવા માટે આત્માનું ધ્યાન કરવું પડે છે, ત્યાર પછી તમને દ્રઢ નિશ્ચય આવે ત્યારે તમારો મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે, અખંડ વિનાશીની પ્રાપ્તિ થાય, પરમ સુખની પ્રાપ્તિ જો થાય। જન્મ મરણના ચક્કરમાંથી તો સદાને માટે તમે નીકળી શકો છો, નહીંતર આજે માયાની અંદર જન્મ જન્માંતર સુધી સુખ અને દુઃખ આવ્યા જ કરતું હોય છે, અને વ્યક્તિ બંધાયેલો હોય છે, ક્યારે પણ પરમ સુખની પ્રાપ્તિ થતી નથી, અખંડ વિનાશીની પ્રાપ્તિ થતી નથી। જે ભાવાતીત અવસ્થા કહેવામાં આવે છે, તુર્યાતીત અવસ્થા કહેવામાં આવે છે, તે બરોબર જાણવી કેવી રીતે, કે માનો રાત્રિ આપને સપનું આવ્યું, હવે સપનામાં એક હાથી હોય છે, હાથી માથે રાજા બેઠા હોય છે, રાજ હોય છે, 12 માણસો હોય છે, જગત આખું હોય છે, રાજમહેલ દેખાતો હોય છે, આ બધું દેખાતું હોય, એટલે જ્યારે આપણું સપનું છે એમાંથી જાગી જાય એટલે રાજમહેલ દેખાતો બંધ થઈ જાય, નીચે માણસો પબ્લિક હોય એ બંધ થઈ જાય, ત્યાર પછી હાથી એ પણ બંધ થઈ જાય, દેખાતો એ પણ અદૃશ્ય થઈ જાય છે।
ત્યાર પછી રાજા બેઠો હોય એ પણ નથી હોતો. બધું સપનાની અંદર સમાપ્ત થઈ જાય પછી પોતે ત્યારે તે વ્યક્તિ નિર્વાણ પદે પહોંચે છે અને એ સ્વરૂપને ઓળખે ત્યારે મોક્ષ ગતિ કહેવામાં આવે છે. આ જાગ્રત અવસ્થાની પણ એ દશા હોય છે. હવે આવી રીતે પોતાની સુરતા બ્રહ્મની અંદર લીન હોવી જોઈએ. કેવી રીતે હોવી જોઈએ લીન? પરમાત્મા ઉપર પ્રીતિ રાખવી જોઈએ. સુરતા છે એ શબ્દ સાથે એકતારો હોવો જોઈએ. માનો કે આપણી સુરતા છે એ મલકોડિયા રમતા હોય તો મલ જ્યારે દોરી ઉપર ચાલે છે તો એ દોરી ઉપર એનું સુરતા તલીન હોય છે. કારણ કે નીચે ઉભેલું પબ્લિક દુનિયાનું હોય, કોઈ તાળીઓ વગાડતું હોય, કોઈ સીટી વગાડતું હોય, એક જણો ઢોલકી વગાડતો હોય, કોઈ બપુડા વગાડતા હોય, પણ મલ જે દોરી ઉપર ચાલે છે એની સુરતા સતત ને સતત દોરી ઉપર હોય છે. જો એની સુરતા દોરી ઉપરથી હટે તો ધડ કરતો મલ આવે નીચે, એવી સુરતા પોતાના પરમાત્મા ઉપર જોવું હોવી જોઈએ. ચંદ્ર ચકોર, ચકોર નામનું પક્ષી જેની ટાટક ચંદ્ર ઉપર હોય છે, એવી ટાટક પોતાની સુરતાની સુરતા પોતાના સ્વરૂપમાં હોય તેને જ બ્રહ્મજ્ઞાન થાય છે. જેમ પનહારી હોય એની સુરતા બેડાની અંદર ચોંટી ગઈ હોય, રાડ આલે, ગાય બોલે, ચીપટી ઉગાડે, આલે ચાલે, પણ એની સુરતા ફટે નહીં, એવી સુરતા મજબૂત બનાવી અને જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમાત્માની અંદર લીન થાય તો 52 વારી વસ્તુ તમને ઓળખાય અને પરમ સુખની પ્રાપ્તિ થાય. આ જુગ છે એ ક્ષણિક છે અને ક્ષણિક સુખમાં મનુષ્ય દેહ ઉત્તમમાં ઉત્તમ છે. તો તમે આ મનુષ્ય દેહમાં 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય છે, એનું જ્ઞાન મનુષ્યને હોય છે. બીજા પશુ પ્રાણીની અંદર એટલી બધી ઇન્દ્રિયો કામ કરતી હોતી નથી અને એટલી બધી ખબર પડતી નથી. મનુષ્ય એક જ મોક્ષના દ્વાર ખટખટાવી શકે છે અને મનુષ્ય એક જ ધારે તો પોતાનો મોક્ષ કરી શકે છે, પરમાત્માને ઓળખી શકે છે. જો તમે આત્માને ઓળખો તો જ પરમાત્માને ઓળખી શકશો. છેલ્લો નિશ્ચય આત્માનો છે, છેલ્લો નિશ્ચય સતનો છે. સત છે તે કાયમ રહેશે, અખંડ અવિનાશી છે, આવતું નથી, જતું નથી, પહેલાં હતું, અત્યારે છે, પછી પણ રહેશે. અને આપણું શરીર છે એ આવે છે, જાય છે, એ જન્મ મરણનું ચક્કર છે. એ ચક્કરમાંથી નીકળી જવું અને પરમપદને પ્રાપ્તિ કરવી એને માટે જ્ઞાની પુરુષનો સંગ કરવો અથવા તો વસની પુરુષનો સંગ કરવો, એના ગુણ અવગુણ જોવા નહીં. મૂળ કરો તલવાડકા પડા રહેને દો મ્યાન, મૂળ કરો તલવાડકા પડા રહેને દો મ્યાન.